મિત્રો, જેટ ન્યૂઝ માં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. મોગરાવાડી ગરનાળામાં પેવર બ્લોકનું કાર્ય હાથ ધરાયું. વરસાદી અને ગટરની ગંદકીથી રાહદારીઓ હતા પરેશાન. બાલચોડી ગામે મોડી રાત્રે કેમિકલ વેસ્ટ ઠાલવતા 3 ડમ્પર ચાલકોને ગામલોકોએ પકડીને પોલીસને સોંપ્યા. પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે કપરાડાની આંગણવાડી વર્કર બહેનોનું પ્રાંત અધિકારીને આવેદન. શંકર તળાવ ગામને 5 ગામો સાથે જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોનો 5 કિલોમીટરનો ફેરો વધ્યો. હવે સમાચારો જોઈએ વિગતવાર. વલસાડ નગરપાલિકાના મોગરાવાડી વિસ્તારમાં આવેલ ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા તેમજ ગટરનું ગંદુ પાણી ભરાઈ જતા અવરજવર કરતા રાહદારીઓને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતને ધ્યાને રાખી તંત્ર દ્વારા અહીં પેવર બ્લોક નાખવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. વલસાડના મોગરાવાડી ઝોન વિસ્તારમાં આવતા રેલવે અંડરપાસ ગરનાળામાં વરસાદી પાણી કાયમ ભરાઈ રહે છે, જેના કારણે મસમોટા ખાડાઓ પડી ગયા હોવાથી મોગરાવાડી વિસ્તારના રહીશો તેમજ આસપાસના રહીશોને આ રેલવે ગરનાળામાંથી અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિના વરસાદે પણ આ ગરનાળામાં ગટરનું ગંધાતું પાણીમાંથી અવરજવર કરતા રાહદારીઓને પાણીજન્ય કોઈપણ રોગચાળો ફેલાય તેવી ભીતિ સેવાઈ રહી છે, જેથી અપક્ષ સભ્ય ગિરીશભાઈ દેસાઈએ રજૂઆતો કરતા વલસાડ નગરપાલિકા દ્વારા ગિરીશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં હાલે ભરાઈ રહેલ વરસાદી અને ગટરના ગંદા પાણીનો નિકાલ કરવા અને ખાડાઓ પૂરવા પેવર બ્લોક નાખવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જેને લઈ રાહદારીઓને અવરજવર કરવા માટે રાહત થશે, જે બાબતે ગિરીશ દેસાઈએ વિગતો જણાવી હતી. મોગરાવાડી રેલવે ગરનાળા નંબર 329 જે મોગરાવાડીથી કેરીમાટી તરફ જાય છે, તેમાં પશ્ચિમ ભાગની અંદર આગળના ભાગે 18 ફૂટ પહોળાઈમાં અને 30 ફૂટ લંબાઈમાં એટલા મોટા ખાડા પડી ગયા, જેને લીધે કેટલાક વાહન વ્યવહાર સ્કૂટરોને એ બધા પડી જતા હતા. અને હાલના સમયે એની અંદર ડામર બી નહીં થઈ શકે અને સિમેન્ટ કોંક્રીટનો માલ બી નહીં રાખી શકાય, કારણ કે વાહન વ્યવહાર સતત ચાલુ રહે. સિમેન્ટ કોંક્રીટ રાખીએ તો એને માટે 15 દિવસ રસ્તો બંધ કરવો જોઈએ, જે અશક્ય છે. તેથી અમે તાત્કાલિક ધોરણે એટલા 3 બ્રાસ જેટલા પ્યોર બ્લોક નાખવાની કામગીરી કરી રહ્યા છે અને એનાથી લોકોને રાહત રહેશે, વાહન વ્યવહાર જોવામાં તકલીફ નહીં પડશે. અને એટલા ખાતર અમે વિનંતી બી કરી છે ટાઉન ઓફિસ તરફથી કે 3 વ્હીલર અને 4 વ્હીલર વાહન ચાલતા બંધ છે. 2 વ્હીલર એક સાઈડનું કામ કરીએ ત્યારે 2 વ્હીલર ત્યાંથી પાસ થશે, પછી બીજી સાઈડનું કરીએ ત્યારે બીજી બાજુ થશે. અને 2 વ્હીલર તથા તમામ લોકો સહકાર આપે એવી નમ્ર વિનંતી છે, કારણ કે આ જે કંઈ કામ ત્યાં થઈ રહ્યું છે એ લોકોના હિત માટે, લોકોની સુવિધા માટે જ થઈ રહ્યું છે. અને અમારા સતત આ વિસ્તારના સભ્યોના સહકારથી અને નગરપાલિકાના કર્મચારીઓના સહકારથી આજે આ કાર્ય પૂરું થશે, જેનાથી લોકોને રાહત રહેશે. કપરાડા બાલચોડી મુખ્ય માર્ગ પર કેમિકલ જેવો સફેદ પદાર્થ 3 ડમ્પર દ્વારા ખાલી કરવામાં આવતા સ્થાનિકોએ તમામ ડમ્પર ચાલકોને પકડી નાના પોંડા પોલીસને સોંપ્યો છે. આ સફેદ પદાર્થ જીપ્સમ હોવાનું પ્રાથમિક ધોરણે જણાઈ આવ્યું હતું. કપરાડા તાલુકાના બાલચોડી ગામે ગત મોડી રાત્રે રોડની બાજુમાં કેમિકલ જેવો પદાર્થ કેટલાક ડમ્પરોમાં ભરીને ઠાલવવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન ગ્રામજનો એકત્ર થઈ જતા 3 જેટલા ડમ્પરો ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો છે. જો કે પોલીસે આ સમગ્ર બાબતે 3 ડમ્પર ચાલકની અટકાયત કરી 41 1D નોંધી તપાસ હાથ ધરી છે. વાપી JIDC હોય કે સિલ્વાસ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, દરેક વિસ્તારોમાં આવેલ કંપનીઓમાંથી નીકળતા કેટલાક પદાર્થો હવે અંતરિયાળ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ઠાલવી દેવાની ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે, ત્યારે આવા કિસ્સાઓ ફરી ન બને તે માટે ગ્રામીણ કક્ષાના લોકો પણ જાગૃત બન્યા છે. ત્યારે ગઈકાલે સાંજે વાપી નાનાપોંડા માર્ગ ઉપર બાલચોડી આમરાવન ગાર્ડન પહેલાં રોડની ડાબી તરફ એક ડમ્પર રિવર્સ મારી અંદર ભરેલ સફેદ કલરનો કેમિકલ જેવો પદાર્થ જાહેરમાં ખાલી કરી રહ્યા હતા, ત્યારે સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા અને અહીં કેમ ખાલી કરી રહ્યા છો અને કેમિકલ જેવી ચીજ શું છે એમ પૂછવા જતા આગળ ઊભેલ 2 ડમ્પરના ચાલકો ભાગી છૂટ્યા હતા, તો ખાલી કરી રહેલ ડમ્પરના ચાલકને લોકોએ ઝડપી લીધો હતો, જે બાદ સરપંચને અને માજી સરપંચ સહિત આગેવાનોને સ્થળ ઉપર બોલાવ્યા બાદ તેમની પાસે ડમ્પરમાં ભરેલ માલ સામાન અંગે કાગળો માંગ્યા હતા, પરંતુ કોઈ કાગળો રજૂ કરી શક્યા ન હતા, જે બાદ તેમણે નાનાપોંડા પોલીસને સોંપવામાં આવતા પોલીસે તેમની પાસે કાગળો માંગતા તેઓ સ્થળ ઉપર કાગળો દર્શાવી ના શકતા પોલીસે 3 ડમ્પર MH15GV 3896, MH EG 8496, MH15EG 5796 સાથે 3 ચાલક, જેમાં રામેશ્વર સદાશિવ કદમ રહે સમાન ગામ નાસિક,
बालू गजानंद जाधव रहे साई सिद्धि अमृतधाम पंचवटी नासिक, सचिन साहेबराव बिरारे रहे नासिकनी अटकायत करी छे। મહત્વનું છે કે કેમિકલ જેવું જણાઈ આવતું પદાર્થ જીપ્સમ હોવાનું પ્રાથમિક ધોરણે જણાઈ આવ્યું છે, જો કે એફએસએલ દ્વારા આ પદાર્થનો સેમ્પલ લેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જો કે અચાનક ત્રણ ડમ્પર પોલીસ મથકે લઈ આવવામાં આવતા અનેક અગ્રણીઓ પણ ભલામણ કરવા માટે પોલીસ મથકના ચપ્પલ ઘસતા જોવા મળ્યા હતા। નોંધનીય છે કે જો જીપ્સમ હોય તો તે ડમ્પરોમાં ભરીને રોડની બાજુમાં ઊભા રાખી હાઇડ્રોક્લોરિક વડે ખાલી કેમ કરવામાં આવી રહ્યું હતું। વળી પ્રશ્ન એ છે કે તે ભરાવ્યું કોણે અને ક્યાં લઈ જવાતું હતું? હવે ગઈકાલે રાત્રે અમે અમારા એક ગામમાં મહેત થયેલું, તમે બેસવા માટે ગયેલા હતા એટલે અમારા ગામમાંથી ફોન આવ્યો કે હર્ષભાઈ અહીંયા આમરણની બાજુમાં કોઈ ત્રણ ગાડી ઉભેલી છે અને એક ગાડી કંઈક કેમિકલ જેવો પદાર્થ ખાલી કરતી છે, તો તાત્કાલિક આવો એટલે અમે ત્યાં પહોંચ્યા તે પહેલાં થોડું ખાલી કરીને પહેલાં કન્ટેનર પાછું નીચે પકડી દીધેલું અને અમે પહોંચ્યા પછી અમે લોકોને પૂછ્યું તો અમે આ માલ શું ભરલો છે એમ, તો એ લોકોને ડ્રાઈવરને પણ ખબર નથી કે શું માલ છે, તો અમારે એમ કે અમે મહારાષ્ટ્રમાં લઈ જતા છે એમ, એટલે અહીંયા કેમ ખાલી કરતા, તો કંઈ બોલ્યા જ નહીં। એટલે અમે પછી નાનાપંડા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ સાહેબને ફોન કર્યો અને એ લોકોએ સ્ટાફવાળાને મોકલાવ્યા અને એ લોકોને અમે જવાબદારીથી આપી દીધું કે હવે આ તમે એની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરીને ફરીવાર આવા ગામમાં આવી ઘટિત ઘટના ન બને અને કોઈ ખેડૂતોને નુકસાન ન થાય, કેમકે અહીંયા હાલ નાલ્લા નાલ્લા ખેડૂતો છે, એ લોકોની રસ્તાના બાજુમાં જમીન આવેલી હોય, ડાંગરનો પાક તુવરનો પાક કરતા હોય અને ધોવાયના કેમિકલ જેવી પદાર્થ ખેતરમાં જાય અને પાકને નુકસાન થાય। અગાઉ એક ઘટના બનેલી આવી, અગાઉ પણ એક ગાડી ખાલી કરી ગયેલા રાતના અંધારામાં, હવે કોણ ખાલી કરી ગયેલું એના વિશે પણ કંઈ ખબર નથી પડી ને, એ ગાડી ખાલી કરી ગયેલા, એ ગાડી ખાલી કરી ગયેલા એ કેમિકલથી આ બાજુના ખેતરમાં વરસાદના પાણીથી કેમિકલ ગયેલું અને પાકને નુકસાન પણ થયેલ છે। આ ઘટના બની રહી છે, સ્થાનિક લોકોની માંગણી એક જ છે કે આવી કેમિકલ જેવી વસ્તુ અહીં આપણા ગામમાં કે આજુબાજુમાં પણ ન ખાલી થાય। કપરાડા તાલુકા પંચાયતની કચેરીમાં આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વહેલી તકે પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવે તેવી માંગ કરી હતી। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા પંચાયતની કચેરીમાં વિવિધ માંગણીઓ સાથે કપરાડા તાલુકાની આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ગુજરાત સરકાર આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારી જાહેર કરે, અન્યથા લઘુત્તમ વેતન કાર્યકર બહેનોને 21,000 તથા હેલ્પર બહેનને 15,000 આપવામાં આવે, કાર્યકર તેમજ હેલ્પર બહેનને બઢતીથી પ્રમોશન આપવામાં આવે તથા ઉંમરનો બાધ દૂર કરી સીધું પ્રમોશન આપવામાં આવે, તેમજ સીધી ભરતીમાં ગ્રેજ્યુએશન થયેલી બહેનોને સીધું પ્રમોશન ગણી સુપરવાઇઝરમાં પ્રમોશન આપવામાં આવે, તેમજ દર મહિને મોબાઈલનું બિલ સરકાર દ્વારા ચૂકવણી કરવામાં આવે, બાળકોને નાસ્તો આપવા માટે તથા લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓ દ્વારા પોષણ આપવા માટે ફૂડ બિલનો તમામ ખર્ચ હાલ વર્કરના ફરજમાં જતો હોય જે તાત્કાલિક દૂર કરી સરકાર દ્વારા જે તે વિગતનું બિલ એડવાન્સ ચૂકવવામાં આવે જેવી વિવિધ તકલીફો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તો આ સાથે બહેનોને પોતાના સ્થાનિક ધોરણે પડતી તકલીફો સાંભળવા માટે અગાઉ મુજબ ગ્રીવિક્સ કમિટીની રચના કરવામાં આવે જેથી જિલ્લા સ્તરે નિવારણ લાવી શકાય અને આ તમામ માંગો સરકાર દ્વારા જલ્દીથી જલ્દી પૂરી કરવામાં આવે તેવું આંગણવાડી અને તેડાગર બહેનો દ્વારા વિનંતી કરવામાં આવી છે। વલસાડ શહેર સહિત 5 ગામોને જોડતો બામખાડી પરનો ચેકડેમ કમ કોઝવે પાણીમાં ગરકાવ થતા અહીંથી અવર જવર કરતા હજારો લોકોને 5 કિલોમીટરનો ચકરાવો કાપીને જવાની નોબત આવી છે। વલસાડ શહેર અને 5 ગામને જોડતા શંકર તળાવ ગામની બામખાડી પરનો કોઝવે કમ ચેકડેમ પાણીમાં ગરકાવ થઈ જતા ગામના લોકોને 5 કિલોમીટરનો વધારાનો ચકરાવો મારવાની નોબત આવી છે। ગામમાં આવેલ 2 મોટી કંપની બાલાજી વેફર્સ અને બોલપેન બનાવતી ફ્લેર કંપનીમાં જતા કામદારો કંપનીમાં જવા માટે રોજિંદા 5 કિલોમીટરનો ફરજિયાત ચકરાવો મારવા મજબૂર બન્યા છે। 1200થી વધુ વસ્તી ધરાવતા શંકર તળાવ ગામ સહિત 5 ગામના લોકો માટે ઉપયોગી આ રસ્તા ઉપરથી પસાર થતી બામખાડીનો ચેકડેમ કમ કોઝવે દર વર્ષે ચોમાસા દરમિયાન પાણીમાં ગરકાવ થઈ જાય છે, જેના કારણે અહીંથી કાયમી અવર જવર કરવાનો રસ્તો સદંતર બંધ થઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ રસ્તો શંકર તળાવને ઉમરસાડી, ધરાસણા, ઉટડી, કેવડિયા અને માલવણ સહિતના ગામો સાથે જોડે છે, ત્યારે ચોમાસાની સિઝનમાં સંપર્ક વિહોણા બની જતા આ ગામ તરફ સરકાર ધ્યાન આપે અને કોઝવે ચેકડેમ ઊંચું કરીને કાયમી સમસ્યાનો હલ લાવે તેવી માંગ ગામના માજી સરપંચ રાકેશ પટેલે કરી હતી।
हाल गामनी अंदर जोई तो 1200-1300 जेटली वस्ती है और आ कोजवे डूबाने लईने दरेक के मोटो चक्राव खाईने 5 किलोमीटर चक्राव खाईने वलसाड के कोई भी काम हटे जवु तो जवानी फरज पड़ी रही है। जेने लईने आ नॉर्मली वरसाद थता पण आ कोजवे डूबी जतो होय छे। आजे घणा गामों में जोईए तो नॉर्मली फळिया माटे पण पुल ऊंचा बनाव्या छे, तो आजे गामने आ 5 गामों ने जोड़ता आ पुल छे, जेमा गाम आवे उंबरसाड़ी, धरासणा, उतड़ी, मालवण, केवड़िया, ए बधा गामों अने काठा विस्तारना पण गामों लागे छे, जे आ 10 मिनिट में आपणे वलसाड पहोंची शकीए छीए। आ रस्ताथी सीधो आपणे स्टेट हाईवे ने जॉइंट थाय छे। आ रोड सरकार पण अमारी एक ज मांग छे के आजे બિન ઉપયોગી થઈ રહ્યો છે આ પુલ જે ચોમાસા દરમિયાન, એને ઊંચાઈ વધારીને, લંબાઈ વધારીને, સરખો ઊંચાઈથી વધારવામાં આવે, જેથી કરીને માંદગીના સમયે કે કોઈ અકસ્માતના સમયે કોઈને હોસ્પિટલ રાઈઝ કરવો હોય તો તાત્કાલિક ઝડપથી હોસ્પિટલ પહોંચાડી શકે। જેના માટે સરકાર પણ એક જ માંગ છે કે ઝડપથી આ કાર્યવાહી ચાલુ કરીને અને સર્વે કરાવી તરત અને ઊંચાઈ વધારવામાં આવે પુલ। ગાંધીનગર ખાતે આંદોલન કરી રહેલ માજી સૈનિકનું પોલીસ દમનમાં નિધન થયું છે, જે સંદર્ભે વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સૈનિકોની માંગણી સ્વીકારવામાં આવે તેમજ તેમના પરિવારને વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી। ગત રોજે એક આંદોલનમાં પોલીસ દમનમાં એક માજી સૈનિકનું નિધન થતાં વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું હતું। છેલ્લા ઘણા સમયથી માજી સૈનિકો દ્વારા પડતર માંગોને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું હતું, જે સંદર્ભે ગત રોજ ગાંધીનગર ખાતે આંદોલન કરી રહેલ કાનજીભાઈ માથોલિયા અને અન્ય કાર્યકર્તાઓ પર પોલીસ દમન થતાં કાનજીભાઈ માથોલિયાનું મૃત્યુ થયું હતું, જેને લઈને આજરોજ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માજી સૈનિકોની માંગણીઓ સ્વીકારવામાં આવે અને કાનજીભાઈ માથોલિયાના પરિવારને ₹1 કરોડ અને શહીદ સન્માન રાશિ ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ હતી, જેમાં જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ જે ગઈકાલે ગાંધીનગરની અંદર માજી સૈનિકો દ્વારા જે શાંતિપૂર્વક આંદોલન કરવામાં આવતું હતું એની અંદર પોલીસ સાથે ઘર્ષણમાં આપણા સ્વર્ગીય કાનજીભાઈ જે શહીદ થયા છે એમને ન્યાય મળે, એમની જે આખી સમગ્ર ઘટના છે એની એક નિવૃત્ત હાઈકોર્ટના જજ દ્વારા જાંચ કરવામાં આવે અને જે આપણા માજી સૈનિક શહીદ થયા છે એમના પરિવારને 1 કરોડની સન્માન રાશિ આપવામાં આવે એવી અમારી માંગણી છે। જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। મોગરાવાડી ગરનાળામાં પેવર બ્લોકનું કાર્ય હાથ ધરાયું, વરસાદી અને ગટરની ગંદકીથી રાહદારીઓ હતા પરેશાન। બાલચોડી ગામે મોડી રાત્રે કેમિકલ વેસ્ટ ઠાલવતા 3 ડમ્પર ચાલકોને ગામ લોકોએ પકડીને પોલીસને સોંપ્યા। પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે કપરાડાની આંગણવાડી વર્કર બહેનોનું પ્રાંત અધિકારીને આવેદન। શંકર તળાવ ગામને 5 ગામો સાથે જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોનો 5 કિલોમીટરનો ફેરો વધ્યો। સમાચારોમાં આજે બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ, ત્યાં સુધી મને રજા આપશો, નમસ્કાર।